આગળ સમાચારમાં વાત કરીએ તો કોંગ્રેસે લોકસભાના ઉમેદવારના નામ જાહેર કર્યા અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો તો ભરત મકવાણાને કોંગ્રેસે ટિકિટ આપી ટિકિટ બદલ કોંગ્રેસ હાઈકમાન્ડનો આભાર તેમના દ્વારા માનવામાં આવ્યો બેરોજગારીનો મુદ્દે જનતા પાસે જઈશું તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે તો કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપરથી પણ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે સાથે સાથે કોંગ્રેસે પણ પશ્ચિમ લોકસભા સીટ પર જે છે ભરત મકવાણાની જે પસંદગી કરી છે હાલ આપણી સાથે સાથે ભરત મકવાણા છે એમની જ વાત કરીશું ભરતભાઈ સૌથી તો કોંગ્રેસે આપ પર વિશ્વાસ મૂક્યો છે અને આપને ઉમેદવારી તરીકે પસંદગી કરવામાં આવી છે શું કહેશો પક્ષે એમને યોગ્ય લાગે એવા નવા ઉમેદવારો આ વખતે પસંદ કર્યા છે એ નવા ઉમેદવારોમાંનો હું એક છું પરિવર્તનના પક્ષમાં પ્રયાસના રૂપે મને પસંદ કરવામાં આવ્યો છે મારા રાષ્ટ્રીય પ્રમુખશ્રી અમારા રાહુલજી માન્ય ખડગેજી જે છે તે સોનિયાજી અમારા પ્રદેશના પ્રમુખ માન્ય શ્રી શક્તિસિંહભાઈ અમારા પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી એ સૌનો હું આભારી છું મારામાં વિશ્વાસ મૂકવા માટે અને મને ખાતરી છે કે કોંગ્રેસ આ વખતે ખૂબ સારો ઝળહળતો વિજય લાવશે અને ગુજરાતમાંથી ખૂબ સારી એવી બેઠકો જીતશે બિલકુલ જે પ્રમાણે વાત કરવામાં આવે તો કોંગ્રેસના એવા કયા કયા મુદ્દાઓ હશે જે જનતાની પાસે લઈને જશે એની સાથે સાથે ક્યાંક વિપક્ષે એવો પણ આરોપ કર્યો છે કે રામ મંદિરનો મુદ્દો જે છે તેને લઈને પણ ઘણા બધા જે વાત સર્જાયા છે તો આ પણ એક મુદ્દો છે તો આપ કયા કયા મુદ્દાઓ જે છે લઈને જનતાની પાસે જશો રામ મંદિર એક કોઈ રાજકીય ઇસ્યુ ના હોઈ શકે ભગવાન રામ સૌના છે અને મારા પણ ભગવાન રામ છે કારણ કે હું પણ ભક્ત છું જ ભગવાનનો રામ મંદિરમાં નેતાઓ નથી ગયા એ કદાચ ઇશ્યુ એ લોકો ઊભો કરતા હોય તો એ તો સૌ પૂજ્ય શંકરાચાર્યો પણ એમાં નથી ગયા અને એને નહીં જવા માટે એમણે શાસ્ત્રના કારણો લોકોને સમજાવેલા છે અને એવા જ્યારે કોન્ટ્રોવર્શિયલ પોલિટિકલ ઈસ્યૂઝ બનતા હોય ભગવાન ત્યારે એમાં ના પડી એમાં કંઈ ખોટું નથી બાકી કોંગ્રેસીઓ પણ રામના એટલા જ ભક્ત છે જેટલા ભાજપાના મિત્રો છે એટલે એ ઇશ્યુ નથી ઇસ્યુ ખરેખર દેશમાં ચાલી રહેલી અરાજકતા છે બેરોજગારી બેકારી છે દેશના યુવાનો જોડે ક્રિમિનલ મજાકો ભાજપા કરે છે તે છે અને સામાન્ય માણસ આજે માથું ઊંચું રાખીને જીવી નથી શકતો એ સામાન્ય માણસ સુખે રૂપે જીવતો થાય સરકારી મદદને છોડી અને ખરેખર પોતાની તાકાતથી એ કંઈક કમાતો થાય અને એના ઘરમાં બે પૈસા બચે એ સામાન્ય માણસનો ઇસ્યુ હોય અને ખરા ઇસ્યૂ જ આ છે આજે દેશમાં માણસોને આપણે અનાજ અમુક આપવું પડે એમને પૈસા આપવા પડે એમાં પણ ગોટાળા છે પણ હવે એમાં હું અત્યારે લાંબુ નહીં બોલું એમાં પણ ગોટાળા છે કે ડાયરેક્ટ બેનિફિટ ટુ ધ પીપલ એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ જીએસટીનું નામ દેવાનું પણ જીએસટીમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય કે દવાઓ હોય એ પણ જીએસટીમાં અને સૌથી વધારે કરનો એની પર રેટ હોય લક્ઝરીની વસ્તુઓ હોય એની પર ઓછો રેટ હોય આ બધી એકદમ લોકોથી વિપરીત લોકો લોકોથી વિમુખ પ્રકારની જે માનસિકતા છે એ બધા ઇસ્યુઝ છે એક જ નાનકડા વર્ગનો સતત વિકાસ થાય અને ગરીબ માણસ હાંશિયામાં ધકેલાતો જાય રોજ એ ઇસ્યુ હોઈ શકે અને એ બધા ઇસ્યુ લઈને અમે જવાના

શું કહેશો એ દિનેશભાઈ સારા કાર્યકર છે ભાજપાના પરંતુ કમનસીબે મકવાણાએ બીજા મકવાણાને માટે બહુ થોડું ઘસાતું ના બોલવું જોઈએ પરંતુ એમના એ અહીંયા મેયર રહ્યા ત્યારે પણ જે કંઈ અહીંયા કામો થયેલા એ કામો પણ પૂર્ણ થયા નથી અથવા તો બહુ ખરાબ રીતે પૂર્ણ થયા છે અમદાવાદમાં જાહેર બ્રિજીસ પડી ગયા અને બધું આપે મારે નથી એમાં પડવું પરંતુ મકવાણા વર્સિસ મકવાણામાં એક મકવાણા જીતવાના છે અને એ મકવાણા હું હોય છે એવું હું માનું છું બિલકુલ થી જે પ્રમાણે ભાજપે તો ગુજરાતની દરેક સીટ પર 5 લાખ લીડ સાથે જીતવાની જ્યારે વાત કરી છે તો આપ એક પશ્ચિમ લોકસભા સીટ પર જીતવાની વાત કરી રહ્યા છો તો આપ એ કેટલી લીડ સાથે જીતવાની વાત કરો છો હું નથી ઈવીએમ મારા કાબુમાં કે નથી મારી પાસે મસલ પાવર એટલે હું આંકડો તો નહીં આપું પરંતુ સારી બહુમતીથી હું જીતીશ એટલું આપને ખાતરી આપી શકું તો બિલકુલ થી તો આ હતા પશ્ચિમ લોકસભાના જે ઉમેદવાર ભરત મકવાણા અને જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પણ જે પશ્ચિમ જે લોકસભા સીટ પર જીતશે પરંતુ જે જ્યારે લોકસભા ચૂંટણીના જે પરિણામ આવશે ત્યારે જોવાનું રહેશે કે આ પશ્ચિમ લોકસભા સીટ પણ કોણ ઉમેદવાર જીતશે કેમેરામેન શેરખાન સાથે મોનિકા આહિર ટીવી 13 ગુજરાતી હક થી ગુજરાતી અમદાવાદ